ગોધરા આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ કે કર્મચારીઓના આગમન પૂર્વે કચેરીનું કામકાજ શરૂ થઈ જાય છે. સવારથી સાંજ સુધી સેંકડો લોકો આરટીઓ કચેરીના કામકાજ અર્થે આવતા હોય છે, પરંતુ તેઓનું કામકાજ એજન્ટો વિના મુશ્કેલી નહીં પરંતુ નામુમકિન છે. જેથી કહી શકાય કે એજન્ટ પ્રથા નાબૂદ કર હોવા છતાં આરટીઓમાં અનઅધિકૃત એજન્ટો કાર્યરત છે. ગોધરા કોમર્સ કોલેજ રોડ સ્થિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દરરોજ અનેક વાહનોની અવર જવર રહે છે, તેમજ આ કચેરીમાં કામકાજ અર્થે પંચમહાલ જિલ્લાવાસીઓની ભારે ભીડ જોવા મળતી હોય છે. વહેલી સવારથી આરટીઓ કચેરીના કર્મચારીઓ કે અધિકારીઓ કરતા એજન્ટો વધુ નજરે પડી રહ્યા છે. કોઈપણ કામગીરી એજન્ટ વિના શક્ય નહીં પરંતુ અશક્ય બની ગઈ હોય એવું વાહનધારકોને લાગી રહ્યું છે. આરટીઓ કચેરીમાં સવારથી લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ જરૂરી કામગીરી પૂર્ણ થતી ન હોવાથી ન છૂટકે રસ્તારોને એજન્ટોનો સહારો લેવો પડતો હોય છે, જેવી અનેક સમસ્યાનો સીધો લાભ એજન્ટો ઉઠાવી રહ્યા છે. આરટીઓ કરતા વધુ ભાવે તેમજ તેઓ કોઈપણ કામગીરી ગણતરીની મિનિટોમાં પૂર્ણ કરી ગ્રાહકોની રીતસના લૂંટી રહ્યા છે. આરટીઓ કચેરીના સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ મુજબ કેટલાય વર્ષથી સમગ્ર રાજ્યમાં આરટીઓ એજન્ટ પ્રજા નાબૂદ કરવામાં આવી રહી છે. તેમ છતાં પણ જાણે સત્તાવાર રીતે એજન્ટોને પરવાનગી આપવામાં આવતી હોય તેમ 25 વધુ એજન્ટો ભેગા મળી આરટીઓના કમ્પાઉન્ડમાં ફરી રહ્યા છે. તેઓ વર્ષોથી અડીંગો જમાવી ગ્રાહકો પાસેથી ઉઘાણી લૂંટ ચલાવી રહ્યા છે. જેથી કહી શકાય કે પંચમહાલ જિલ્લાની ગોધરા સ્થિત આરટીઓ કચેરીમાં એજન્ટની પ્રથા બંધ થઈ ગઈ છે. આરટીઓ કચેરી તમે જ્યારે પણ મુલાકાત લીધી હશે તમને ખબર નહીં પડે કે કર્મચારી કોણ અને એજન્ટ કોણ. સવારથી એજન્ટોનો જમાવડો થઈ જાય છે. એજન્ટો કોઈપણ રૂમ કે કચેરીમાં બિંદાસ પ્રવેશી પોતાનું કામ વહેલામાં વહેલે તકે પતાવી દેતા હોય છે, જેથી કચેરીઓ કે એજન્ટોની તે પ્રશ્નો ચર્ચાઈ રહ્યો છે. આરટીઓ કચેરીમાં કોઈપણ કામકાજ માટે અધિકારીઓનો વહીવટ કરતા સલીમ મલિક નામનો શખ્સ કોણ? સિરાજ જરગાલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ગોધરા.